हाय फ्रेंड्स, આજે આપણે એકમ દશકનો અભ્યાસ કરવાના છે, પણ કઈક અલગ રીતે કરવાના છે. જુઓ અહીં શું લખેલું છે, મારી સાથે બધા બોલો જોઈએ. પાંચ દશક અને એક એકમ. પહેલા આપણે આ બધી સંખ્યા બોલીશું. આઠ દશક અને નવ એકમ. સાત દશક અને બે એકમ. છ દશક અને સાત એકમ. નવ દશક અને પાંચ એકમ. સાત દશક અને ઝીરો એકમ. આઠ દશક અને ત્રણ એકમ. અહીં પાંચ દશક છે તો અહીં કઈ સંખ્યા લખીશ? પચાસ. પાંચ દશક એટલે હું અહીં બરાબર કરીને લખીશ પચાસ. અને એકમ કેટલા છે? એક. તો પચાસ વત્તા એક એટલે કઈ સંખ્યા બનશે? એકાવન. એકાવન. તો અહીં લખીશ એકાવન. હવે અહીં આઠ દશક છે તો કઈ સંખ્યા બનશે? એસી. એસી. તો અહીં લખીશ એસી. એસી વત્તા કેટલા એકમ છે? નવ. તો અહીં લખીશ વત્તા નવ. એસી વત્તા નવ બરાબર કઈ સંખ્યા બનશે? નેવ્યાસી. નેવ્યાસી. તો આપણે અહીં લખીશું નેવ્યાસી. હવે આપણે આગળની સંખ્યા લખીએ. અહીં કેટલા દશક છે? સાત દશક. એટલે કઈ સંખ્યા બનશે? સિત્તેર. સાત દશક બરાબર સિત્તેર. અને એકમ કેટલા છે? બે. હું વત્તા બે લખીશ. સિત્તેર વત્તા બે બરાબર કઈ સંખ્યા બને? બોતેર. હવે આપણે આગળ જોઈએ. છ દશક અને સાત એકમ. તો અહીં છ દશક એટલે કઈ સંખ્યા બનશે? સાઠ. હા, તો અહીં લખીશ સાત. અને એકમ કેટલા છે? સાત. તો વત્તા સાત લખીશ. સાત વત્તા સાત બરાબર કઈ સંખ્યા બનશે? સડસઠ. સડસઠ લખીશ. નવ દશક એટલે કઈ સંખ્યા બનશે? નેવું. લખીશ નેવું. અને એકમ કેટલા છે? પાંચ. વત્તા પાંચ. નેવું વત્તા પાંચ બરાબર કઈ સંખ્યા બનશે? પંચાણું. પંચાણું. લખીશ પંચાણું. ચાલો અહીં સાત દશક એટલે કઈ સંખ્યા બનશે? સિત્તેર. કેટલા એકમ છે? ઝીરો. ઝીરો. એટલે હું અહીં વત્તા લખીશ ઝીરો. ચાલો તો બોલો જોઈએ, અહીં હું કઈ સંખ્યા લખીશ? સિત્તેર. સિત્તેર લખીશ. આઠ દશક એટલે કઈ સંખ્યા બનશે? એસી. એસી બરાબર. એસી. અને એકમ કેટલા છે? ત્રણ. ત્રણ. એસી વત્તા ત્રણ બરાબર કઈ સંખ્યા બનશે? ત્યાસી. ત્યાસી. લખીશ ત્યાસી. ચાલો તો હવે આપણે બધા સાથે બોલીએ. પચાસ વત્તા એક બરાબર એકાવન. એસી વત્તા નવ બરાબર નેવ્યાસી. સિત્તેર વત્તા બે બરાબર બોતેર. સાઠ વત્તા સાત બરાબર સડસઠ. નેવું વત્તા પાંચ બરાબર પંચાણું. સિત્તેર વત્તા ઝીરો બરાબર સિત્તેર. એસી વત્તા ત્રણ બરાબર ત્યાસી. આજે આપણે
એકમ દશકની સંખ્યાને ભેગી કરી અલગ અલગ સંખ્યા બનાવીને, તો હવે આપણે આવી જ અલગ અલગ સંખ્યાને છૂટી કરી લખતા શીખીએ. ચાલો અહીં કેટલીક સંખ્યા લખેલી છે. હવે આ સંખ્યાને મારે એકમ દશકમાં છૂટી પાડવી છે, તો મને કોણ કહેશે? અહીં કઈ સંખ્યા લખેલી છે? 54. 54. હવે આ 54 સંખ્યાને મારે એકમ દશકમાં છૂટી પાડવી છે. ચાલો બોલો જોઈએ કઈ રીતે હું છૂટી પાડીશ આ સંખ્યાને. 5 દશક 4 એકમ. તો અહીં આપણે લખીશું 5 દશક અને 4 એકમ. ચાલો મારી સાથે બોલો જોઈએ. 5 દશક અને 4 એકમ. હવે અહીં કઈ આ કઈ સંખ્યા લખેલી છે? 71. હવે આ સંખ્યાને આપણે છૂટી પાડીએ. 7 દશક 7 દશક અને 1 એકમ. અને 1 એકમ. ચાલો મારી સાથે બોલો જોઈએ. 7 દશક અને 1 એકમ. હવે અહીં કઈ સંખ્યા લખેલી છે? 87. 87. હવે આ સંખ્યાને આપણે છૂટી પાડીએ. ચાલો બોલો જોઈએ. 8 દશક અને 7 એકમ. અને 7 એકમ. 8 દશક અને 7 એકમ. કઈ સંખ્યા લખેલી છે? 99. હવે આ સંખ્યાને પણ આપણે છૂટી પાડીશું. ચાલો બોલો જોઈએ. 9 દશક અને 9 એકમ. અને 9 એકમ. જોયું ને બાળકો, આજે આપણે એકમ દશકને ભેગા કર્યા અને છૂટા કર્યા. તો તમને બધાને આવડી ગયું ને? તો આજ પ્રમાણે તમારે મમ્મી સાથે કરવાનું છે. બાય બાય.